છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી પ્રથમ સત્રમાં પાઠ 6 ભણીશું. ડોક્ટર વિક્રમ સારાભાઈ, જે તમે નામ સાંભળેલ હશે દરેક વિદ્યાર્થી મિત્રોએ, હમારે જીવન કો સુવિધા પૂર્ણ બનાને મે વૈજ્ઞાનિકો કા પ્રમુખ યોગદાન રહા હૈ. પ્રસ્તુત ઇકાઈ મે હમે વિક્રમ સારાભાઈ જૈસે અદ્ભુત વ્યક્તિત્વ સે પરિચિત કરાતી હૈ, જિન્હોને વિજ્ઞાન પ્રૌદ્યોગિકી શિક્ષા ઉદ્યોગ વાણિજ્ય વ્યવસાય પ્રબંધ આદિ અનેક ક્ષેત્રો મે દેશ કી પ્રગતિ કે લિયે ઉલ્લેખનીય કાર્ય કિયા. उनके जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन परीक्षण व परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी महान वैज्ञानिक बन सकते हैं और मानव जाति की अनुपम सेवा कर सकते हैं. भारत स्वतंत्र होने के बाद विज्ञान के क्षेत्र में कई वैज्ञानिकों ने महत्वपूर्ण कार्य किया है. इनमें से एक डॉक्टर विक्रम साराभाई थे. प्रस्तुत पाठ में डॉक्टर विक्रम साराभाई के जीवन तथा कार्यों का परिचय दिया गया है. कहीं એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે આપણા જીવનમાં ઘણી બધી સુવિધાઓ હોય છે અને એ સુવિધાઓનું યોગદાન વૈજ્ઞાનિકોનું મુખ્ય યોગદાન છે. વૈજ્ઞાનિકોએ બહુ બધા શોધખોળ કરીને ઘણા બધા એવા સંશોધનો કર્યા છે જે આપણે આપણા જીવનમાં ડેલી યુઝ કરતા હોઈએ છીએ. અત્યારે દરેક જણ તમે મોબાઈલ તો યુઝ કરતા જ હશો, એ બી એક વૈજ્ઞાનિકોનું જ કાર્ય છે. તો અહીં આપણે ડોક્ટર વિક્રમ સારાભાઈ વિશે ભણવાનું છે, જે એક મહાન વૈજ્ઞાનિક હતા. એક એસે મહાન વૈજ્ઞાનિક થે જબ વે માત્ર 2 વર્ષ કે થે, તબ गुरुदेव रविंद्रनाथ टैगोर ने भविष्यवाणी की थी कि यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा और उस बालक ने उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली. क्या आप जानते हैं वे कौन थे? वे थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई. વિક્રમ સારાભાઈ એક મહાન વૈજ્ઞાનિક હતા. જ્યારે તેઓ ફક્ત 2 વર્ષના હતા ત્યારે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મોટો થઈને ખૂબ યશસ્વી બનશે. અને તે બાળક કે તેમણે આ ભવિષ્યવાણી પોતાના કર્મોથી સાચી સિદ્ધ કરી. રવિન્દ્રનાથ ટાગોરે ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક છે મોટો થઈને યશસ્વી ને નામી કીર્તિવાન બનશે, ખૂબ કીર્તિ મેળવશે. અને આ યશસ્વી ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈએ આ સાબિત કરના એટલે સિદ્ધ કરના એને આ જે ભવિષ્યવાણી હતી એ સફળ કરીને બતાવી, પૂરી કરીને બતાવી, સિદ્ધ કરી. ડોક્ટર વિક્રમ સારાભાઈ કા જન્મ 12 અગસ્ત સન 1919 કો અમદાવાદ મે હુઆ થા. કે ડોક્ટર વિક્રમ સારાભાઈ નો જન્મ 12 ઓગસ્ટ અને 1919 ના રોજ અમદાવાદ માં થયો હતો. એમનો જન્મ અમદાવાદ માં થયેલો છે. उनका परिवार एक प्रतिष्ठित उद्योगपति परिवार था. કેમનો જે પરિવાર હતો તે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવાર હતો. પ્રતિષ્ઠિત એટલે ઇજ્જતદાર, પ્રસિદ્ધ. પ્રતિષ્ઠિત એટલે ઇજ્જતદાર, પ્રસિદ્ધ. પરિવાર એટલે કુટુંબ. તો કે એમનો પરિવાર હતો તે પ્રતિષ્ઠિત અને ઉદ્યોગપતિ પરિવાર હતો. પિતા કા નામ અંબાલાલ તથા માતા કા નામ સરલા દેવી થા. વિક્રમ સારાભાઈ 8 ભાઈ બહેન થે. કે વિક્રમ ભાઈ ના જે પિતા હતા એમનું નામ અંબાલાલ હતું અને તેમની માતાનું નામ સરલા દેવી હતું. વિક્રમ સારાભાઈ
એ આઠ ભાઈ બહેન હતા. વિક્રમ સારાભાઈ ને આઠ ભાઈ બહેન હતા. પાલ્યમ કાલસી પ્રતિ બાવન વિક્રમ સારાભાઈ કે બચપન કા યહ એક પ્રસંગ અનેક સફળતા હાસિલ કરને કે બુલંદ ઇરાદે કો દર્શાતા હૈ. કે બાલ્યકાળ એટલે બાળપણનો જે જીવન હતું ત્યાંનું. બાલ્યકાળથી પ્રતિભા સંપન્ન વિક્રમ સારાભાઈના બાળપણનો આ એક પ્રસંગ સફળતા પ્રાપ્ત કરવાનો તેમનો ઉત્કૃષ્ટ ઈરાદો દર્શાવે છે. જબ વહ પાંચ છ સાલ કે થે કે જ્યારે તે પાંચ છ વર્ષના હતા ત્યાંની વાત છે. તો અપને પરિવાર કે સાથ શિમલા ગયે. એટલે કે તે વખતે પાંચ છ વર્ષના હતા ત્યારે તેમના પરિવાર સાથે તે શિમલા ગયા હતા. શિમલા મે ઉનકે પિતાશ્રી અંબાલાલ કે નામ ઢેરો ચિઠ્ઠિયાં આતી થી. કે જ્યારે એ લોકો શિમલા ગયા હતા ત્યારે શિમલામાં તેમના પિતાશ્રી અંબાલાલના નામે ઘણા પત્રો આવતા હતા. યહ દેખકર પાલક વિક્રમ કે મન મે ભી ઈચ્છા હુઈ કે ઉનકે નામ ભી ખૂબ સારે પત્ર આયે. કેવે એ વખતે આ બધું દ્રશ્ય જોઈ નહીં આ બાળકને વિક્રમના મનમાં પણ એવી ઈચ્છા થઈ કે મારા નામે પણ ખૂબ પત્રો આવે. કે આ જે પ્રસંગ છે બાલ્યકાળની પ્રતિભા સંપન્ન વિક્રમ સારાભાઈના બાળપણનો આ પ્રસંગ સફળતા પ્રાપ્ત કરવાનો તેમનો ઉત્કૃષ્ટ ઈરાદો દર્શાવે છે. જ્યારે તેઓ પાંચ છ વર્ષના હતા ત્યારે પોતાના પરિવાર સાથે શિમલા ગયા હતા. શિમલામાં તેમના પિતાશ્રી અંબાલાલના નામે ઘણા પત્રો આવતા હતા. આ જોઈને બાળક વિક્રમના મનમાં પણ એવી ઈચ્છા થઈ કે મારા નામે પણ ખૂબ પત્રો આવે. ઈસલીએ કઈ લિફાફો પર અપના નામ તથા પતા લિખા ઓર ડાકઘર મે ડાલ દિયા. હવે જ્યારે એમના પિતાના નામે બહુ બધા પત્ર હતા એટલે અમને બી ઈચ્છા હતી એટલે અમે શું કર્યું કે તેથી તેમણે અનેક કવર લિફાફે પત્ર કવર ઉપર પોતાનું નામ અને સરનામું લખીને તે ટપાલ પેટીમાં નાખી દીધા. ડાકઘર એટલે ટપાલ પેટી હોય છે ને રેડ કલરની, તમે બધા કદાચ જોઈ હશે. ફિર ક્યાં થા ઉનકે નામ પર ઢેરો ચિઠ્ઠિયા આને લગી. પછી શું થયું કે એમના નામ પર જે ચિઠ્ઠી લખી દીધી તો બહુ જ બધા પત્રો એના નામ પર આવવા લાગ્યા, થોક બંધ પત્રો આવવા લાગ્યા. પિતાને દેખા તો ઉનકે મન મે બાલક વિક્રમ કે ઇસ કામ કે પીછે કે ઉદ્દેશ્ય કો જાણને કી ઈચ્છા હોઈ. પછી પિતાએ આ જોયું કે વિક્રમના આ કાર્ય પાછળ રહેલો ઉદ્દેશ્ય જાણવાની તેમની મનમાં ઈચ્છા થઈ કે શા માટે તેને આ પત્ર લખ્યા અને શા માટે આવું કરે છે. અસલિયત માલુમ હોને પર ઉન્હે હસી આઈ. લેકિન સફળતા પાને કી ઈચ્છા જાણકર અચ્છા ભી લગા. કે આ હકીકત જાણીને તેમના પિતાને હસું આવ્યું પરંતુ સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા જાણીને સારું પણ લાગ્યું કે એને સફળતા મેળવી છે. કોઈ કાર્યમાં એ મહેનત કરે છે સફળતા મેળવી છે એ જાણીને પણ એમને સારું લાગે છે. જબ વહ આઠ સાલ કે થે કે જ્યારે તે આઠ વર્ષના હતા ત્યારે તો સાયકલ પર વિભિન્ન કલાબાજિયા કરતે ઓર લોગો કો અચંભિત કર દેતે. ઉન્હે સાહસિક કારનામે પ્રિય થે. ગણિત તથા ભૌતિકી કે પ્રતિ ઉનકી ગહરી દિલચસ્પી થી. તો અચંભિત એટલે વિસ્મિત આશ્ચર્યજનક, કારનામે એટલે કાર્ય, ભૌતિકી ભૂમિતિ જે રેખા ગણિત કહે છે ભૂમિતિ કહીએ છીએ તે. તો જ્યારે વિક્રમભાઈને આ પત્રો લખ્યા એમના નામે અને એના પત્રો પાછા આવ્યા ત્યારે એમના પિતાજી આ બધું જોઈને હસવા લાગે છે અને પણ એમને એવું થાય છે કે સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા જાણી એમને સારું પણ લાગે છે. જ્યારે તેઓ આઠ વર્ષના હતા ત્યારે સાયકલ પર જુદા જુદા ખેલ કરતા
અને લોકોને ચકિત કરી દેતા હતા. તેમને સાહસિક કામો પ્રિય હતા. ગણિત અને ભૂમિતિમાં તેમને ઊંડો રસ હતો. સાયકલબાજી પણ અલગ અલગ તમે જોયા હશે ટીવીમાં કે સાયકલબાજી કરતા હોય છે, અલગ અલગ પ્રકારે સાયકલ ચલાવતા હોય છે, તે કલાકારી કરતા હતા. અને તેમને ગણિત અને ભૂમિતિમાં પણ ઊંડો રસ હતો. તેમને વિષય સારા ગમતા હતા. उन्होंने मैट्रिक की परीक्षा सन 1900 1934 में पास की कि तेने मैट्रिक की परीक्षा. अही मैट्रिक एटले तमे कदाच तमारा भाई बहन भणता हशे तो तमने खबर हशे કે મેટ્રિકની પરીક્ષા પાસ કરે. ધોરણ 10ની પરીક્ષા તેમણે પાસ કરી હતી 1934 એટલે 1934માં. 1937 મેં ગુજરાત કોલેજ અમદાવાદ સે ઇન્ટર કી પઢાઈ કી. સન 1937 મેં ઇંગ્લેન્ડ ચલે ગયે. કે એમને મેટ્રિકની પરીક્ષા સન એટલે ઈસવી સન 1934માં પાસ કરી અને ઈસવી સન 1934 અને 1937માં ગુજરાત કોલેજ અમદાવાદમાં ઇન્ટરનો અભ્યાસ કર્યો હતો. અને તે 1937માં તેઓ ઇંગ્લેન્ડ ગયા. સન 1940 મેં કેમ્બ્રિજ સે ગણિત વહ ભૌતિકી મેં બીએસસી કી પરીક્ષા મેં સફળતા કી પ્રાપ્ત કી. तत्पश्चात द्वितीय विश्व युद्ध के शुरू होते ही विक्रम साराभाई भारत लौट आए. के तेओ इंग्लैंड गया हता. जे आगर मैं तमने वाक्य में कहूँ कि 1937 में तेओ इंग्लैंड गया हता अने 1940 में कैम्ब्रिज में गणित अने भौतिक शास्त्र साथे बीएसएससी ने परीक्षा में सफलता प्राप्त करी हती. તે પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થતા વિક્રમ સારાભાઈ પાછા ભારત આવ્યા હતા. ભારત મેં ઉન્હે સર સીવી રામન તથા ડોક્ટર હોમી ભાભા કા સાનિધ્ય મિલા. વહાં રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલન સે બડે પ્રભાવિત હુએ. સન 1942 મેં વહ મૃણાલિની સ્વામીનાથન કે સાથ વિવાહ સૂત્ર મેં બંધે. કે તે પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થતા વિક્રમ સારાભાઈ ભારત પાછા આવ્યા હતા. ભારતમાં તેમણે સર સીવી રામન તથા ડોક્ટર હોમી ભાભાનું સાનિધ્ય પ્રાપ્ત થયું. રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલનથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. સન 1942માં તેમણે મૃણાલિની સ્વામીનાથન સાથે લગ્ન કર્યા. ઉન્હોને અંતરિક્ષ કી ગહરાઈઓ સે આને વાલે રહસ્યમય કોસ્મિક કિરણો પર અનુશાસન સંસાધન કરકે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય સે સન 1947 में पीएचडी की उपाधि हासिल की. तेमने अंतरिक्ष ना उड़ानों माथी आवता रहस्यमय ब्रह्मांड किरणों विषय अनुसंधान करी ने सन 1947 में कैम्ब्रिज विश्वविद्यालय माथी पीएचडी की उपाधि प्राप्त करी हती. અંતરિક્ષ એટલે તમને ખબર હશે આકાશ. અંતરિક્ષ એટલે આકાશ. કોસ્મિક એ બ્રહ્માંડીય કિરણે. કોસ્મિક નો સામાન્ય શબ્દ બ્રહ્માંડીય કિરણે. અનુશાસનધન ખોજ આવિષ્કાર સંશોધન ઉપાધિ તો પદવી. તો તેમણે અંતરિક્ષના ઊંડાણોમાંથી આવતા રહસ્યમય બ્રહ્માંડ કિરણો વિશે અનુસંસાધન કરીને 1947માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી હતી.
कॉस्मिक किरणें आकाश गंगा से आने वाली ब्रह्मांडीय किरणें हैं। इन किरणों के बारे में भी अभी पूरी जानकारी उपलब्ध नहीं हुई है। इन किरणों के अध्ययन द्वारा सौरमंडल के जटिल रहस्यों को सुलझाया जा सकता है। हिमालय पर्वत की ऊंची चोटियां कॉस्मिक किरणों के अध्ययन के लिए उपयुक्त स्थान है। ब्रह्मांड और सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है। यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियां सर्वाधिक उपयुक्त व अनुकूल होगी। ब्रह्मांड तथा सौरमंडल ना अनेक जटिल प्रश्नों ना प्रायोगिक उकेल शोधवानो श्रेय डॉक्टर विक्रम साराभाई ने प्राप्त थयो हतो। ब्रह्मांड किरणों पर प्रयोग करवा माटे हिमालयना ऊंचा शिखरो तथा वधु उपयोगी अने अनुकूल रहेशे। इसलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से लेस एक प्रयोगशाला स्थापित की। प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई। डॉक्टर विक्रमभाई साराभाई ना व्यक्तिगत प्रयासों ने लीधे 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला ने अहमदाबाद में स्थापना थई, जिससे वह आज नम संबंध रहे कि तेओ आ प्रयोगशाला साथे जीवन भर जोड़ायेला रहा। आ जीवन संबंध रहे कि ते आखा जीवन पर ए जोड़ायेला रहा हता। साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी कि तेमने देशना वस्त्र उद्योग ने टेक्निकल समस्याओं निराकरण करवा उद्देश्य थी अहमदाबाद में ज टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन नो पायो नाख्यो ने शुरुआत करी हती। भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति अंतरिक्ष विकिरण सूर्य ग्रह तारा प्लाज्मा भौतिकी और खगोल पर वह कार्य कर रहे हैं। हवे उपकरण એટલે साधन, उपकरण मैंने कहा છે साधन। भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति अंतरिक्ष विकिरण सूर्य ग्रह तारा प्लाज्मा भौतिकी अने खगोल पर तेओ कार्य करता रहा हता। आ पेरेग्राफ में तमने एवं समझावामां आव्युं छे के तेमने अंतरिक्षना ऊंडाणोमांथी आवता रहस्यमय ब्रह्मांड किरणों विशे अनुसंधान करीने 1947 માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડી ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી। ત્યાં બ્રહ્માંડ અને સૌરમંડળના અનેક જટિલ પ્રશ્નોના પ્રાયોગિક ઉકેલ શોધવાનો શ્રેય ડોક્ટર વિક્રમ સારાભાઈને પ્રાપ્ત થયું છે। બ્રહ્માંડ કિરણો પર પ્રયોગ કરવા માટે હિમાલયના ઊંચા શિખરો સૌથી વધુ ઉપયોગી અને અનુકૂળ રહેશે એ તેમનું સૂચન હતું। એટલા માટે જ ભારત સરકારે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ એક પ્રયોગશાળાની સ્થાપના કરી। ડોક્ટર વિક્રમ સારાભાઈના વ્યક્તિગત પ્રયાસોને લીધે સન 1947 ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાની અમદાવાદમાં સ્થાપના થઈ। તેઓ એ પ્રયોગશાળા સાથે જીવનભર જોડાયેલા રહ્યા હતા। તેમણે દેશમાં વસ્ત્ર ઉદ્યોગની ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ કરવા
उद्देश्य थी अमदावाद में ज टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन नो पायो नाख्यो हतो। भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई, परमाणु शक्ति, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा, भौतिकी और खगोल पर कार्य करता रहा। आ तेमने घणा बधा कार्यो कर्या छे विक्रम साराभाईए। अने जे आपणे आ पेरेग्राफमां आपणे भण्या हता, सन 1961 में परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए गए। ईस्वी सन 1961 में तेमने परमाणु ऊर्जा ना आयोग में सभ्य बनावामां आव्या हता। डॉक्टर भाभागी मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थाओं का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ गया। कि डॉक्टर भाभाना मृत्यु पछी परमाणु ऊर्जा ना संस्थानों ने जवाबदारी डॉक्टर विक्रम साराभाई पर आवी पड़ी हती। उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया। डॉक्टर विक्रम साराभाई उसके पहले अध्यक्ष बने। यह उनकी अगुवाई एवं अथक परिश्रम का ही परिणाम है कि भारत में दूरसंचार, दूरदर्शन व मौसम विज्ञान के लिए प्रेक्षित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे हैं। डॉक्टर विक्रम साराभाई पर जवाबदारी बदी आवी हती डॉक्टर भाभाना मृत्यु पछी। तेमने भारतीय अनुसंधान केंद्र नु गठन कर्यु। डॉक्टर विक्रम साराभाई तेना प्रथम अध्यक्ष बन्या। तेमने आगेवानी अने सतत परिश्रम ने लीधे ज भारत में दूरसंचार, दूरदर्शन अने मौसम विज्ञान माटे मोकलेला अनेक उपग्रहों अंतरिक्ष में सफलतापूर्वक कार्य करी रह्या छे। डॉक्टर विक्रम साराभाई ने अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित कर दिया है। कि डॉक्टर विक्रम साराभाई ये पोतानो संपूर्ण जीवन भारत तथा विज्ञान ना समग्र विकास माटे समर्पित कर दीधो छे। भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और अंतरराष्ट्रीय सम्मान प्राप्त हुए। भारत ना विकास में उत्कृष्ट योगदान आपवा माटे तेओ केटलाय राष्ट्रीय अने आंतरराष्ट्रीय सम्मान प्राप्त तेमने कर्या हता। सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप पटनागर, सन 1966 में पद्म भूषण तथा सन 1972 में मरणोत्तर पद्म विभूषण जैसे अलंकरणों से नवाजा गया। निशस्त्रीकरण से संबंधित कई महत्वपूर्ण अंतरराष्ट्रीय संस्थाओं में भी भारत के प्रतिनिधि रहे। अहिया सन 1962 में तेमने शांति स्वरूप भटनागर पुरस्कार, सन 1966 में पद्मभूषण तथा मरणोत्तर पद्म विभूषण थी सम्मानित करवामां आव्या। निशस्त्रीकरण संबंधित अनेक महत्वपूर्ण आंतरराष्ट्रीय संस्थाओं पण तेओ भारतना प्रतिनिधि तरीके रह्या छे। पद्म विभूषण यह पुरस्कार किसी भी क्षेत्र में विशिष्ट और उल्लेखनीय सेवा के लिए प्रदान किया गया जाता है। उससे सरकारी कर्मचारियों द्वारा की गई सेवाएं भी शामिल है। डॉक्टर विक्रम साराभाई 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे। सन 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्को के विज्ञान विभाग के अध्यक्ष बने। उन्हें इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया गया।
विक्रम साराभाई ईस्वी सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन सभ्य बनया था। ईस्वी सन 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्को विज्ञान विभाग अध्यक्ष बनया। तेमने इंडियन जियोलॉजिकल यूनियन प्रमुख बनावामां आव्या हता। डॉक्टर विक्रम साराभाई 1917 में वियेना शांति अंतरराष्ट्रीय अणुमंच के 14वीं परिषद के प्रमुख बने। 1971 में संयुक्त राष्ट्र संघ परिषद के उपाध्यक्ष व बाद में विज्ञान विभाग के अध्यक्ष बनाए गए। अहीं डॉक्टर विक्रम साराभाई ईस्वी सन 1970 में वियेना शांति अंतरराष्ट्रीय अणुमंच ने 14वीं परिषद ना प्रमुख बनया। सन 1971 में तेमने संयुक्त राष्ट्र संघ परिषद ना उपाध्यक्ष तथा पछीथी विज्ञान विभाग ना अध्यक्ष बनावामां आव्या हता। वह केवल उच्च कोटि के वैज्ञानिक ही थे कि तेओ फक्त उच्च कोटिना वैज्ञानिक ज न हता, बल्कि व्यवस्थाओं के बावजूद कला शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल लेते थे। उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्थान की स्थापना हुई। यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे। ये आतेओ फक्त उच्च कोटिना वैज्ञानिक न हता, परंतु काम में व्यस्त रहवा छता कला शिक्षण तथा समाज माटे पूरतो समय काढ़ी लेता हता। तेमना च प्रयत्नों थी अहमदाबाद में लोक विज्ञान केंद्र अने नेहरू विकास संस्थान की स्थापना पण करी हती। अहीं तेओ सामान्य माणसनी विज्ञान प्रति रुचि जागृत करवा माटे कार्य करता हता। सन 21 दिसंबर 1971 की काली तारीख थी। डॉक्टर विक्रम साराभाई त्रिवेदनम के लांचिक स्टेशन खुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था। डॉक्टर विक्रम साराभाई ने त्रिवेदनम लॉजिक स्टेशन खुम्बा नो कार्य नो निरीक्षण करवा माटे मोकलवामा आव्या हता। वहां वह एक होटल में ठहरे हुए थे कि तेओ त्यां एक होटल में रोकाया हता। यही हृदय की गति रुकने से उनकी मृत्यु हो गई। यही तेमने हृदय की गति थंभी गई अने तेमनो मृत्यु थई गयो हतो। उनके निधन से विज्ञान में नित आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया। ऐसी महान प्रतिभा को शत शत नमन। डॉक्टर विक्रम साराभाई ने त्रिवेदनम लॉन्चिंग स्टेशन थुम्बा मां कार्यनु निरीक्षण करवा माटे मोकलवामां आव्या हता। तेओ त्यां एक होटल मां रोकाया हता। अहींच एमना हृदयनी गति थंभी गई त्यां एमने एटेक आवी गयुं हतुं अने तेमनुं मृत्यु थयुं हतुं। 21 डिसेम्बર 1971 નો એક કાળો દિવસ હતો, જે દિવસે તેમનું મૃત્યુ થયું હતું તેને કહેવાય છે કાળો દિવસ હતો, એટલે કે ખરાબ દિવસ હતો। તેમના અવસાનથી વિજ્ઞાનમાં નિત્ય નવા ક્ષેત્રનું જોડનારું એક જીવન ચક્ર હંમેશા માટે અટકી ગયું હતું। આવી મહાન પ્રતિભાને સત સત નમન અહીં ડોક્ટર વિક્રમ સારાભાઈને નમન કરવામાં આવે છે। તેમણે આપણા દેશ માટે ઘણા એવા કાર્ય કરેલા છે। હવે તેમણે ભારત રત્ન પણ મળ્યો હતો। તો ભારત રત્ન ક્યારે મળે છે કે ભારત રત્ન કા સર્વોચ્ચ નાગરિક સન્માન હે, યહ સન્માન રાષ્ટ્રીય સેવા કે લિયે દિયા જાતા હે। ઇન સેવાઓ મે કલા સાહિત્ય વિજ્ઞાન યા સાર્વજનિક સેવાએ શામિલ હે। એક વર્ષ મે અધિકતમ 3 વ્યક્તિઓ કો હી
भारत रत्न दिया जाता है और अर्जुन पुरस्कार कब दिया जाता है? तो अर्जुन पुरस्कार भारत सरकार के द्वारा खेल के क्षेत्र में उत्कृष्ट प्रदर्शन के लिए दिया जाता है। इस पुरस्कार का प्रारंभ सन 1961 में हुआ था। पद्म विभूषण कब दिया जाता है? तो यह पुरस्कार किसी भी क्षेत्र में उल्लेखनीय सेवा के लिए प्रदान किया जाता है। इसमें सरकारी कर्मचारियों द्वारा की गई सेवा भी शामिल है। और पद्म भूषण वो पुरस्कार कब दिया जाता है? तो यह पुरस्कार किसी भी क्षेत्र में उच्च स्तर की उल्लेखनीय सेवा के लिए प्रदान किया जाता है। उससे सरकारी कर्मचारियों द्वारा की गई सेवा भी शामिल है। और पद्म विभूषण पुरस्कार कब दिया जाता है? तो यह पुरस्कार किसी भी क्षेत्र में विशिष्ट और उल्लेखनीय सेवा के लिए प्रदान किया जाता है। उसमें सरकारी कर्मचारियों द्वारा की गई सेवा भी शामिल है। तो आ बधा पुरस्कार एमने लीधा हता अने तेमनो मृत्यु 21 डिसेम्बर 1971 ना दिवसे तेमनो मृत्यु थयुं हतुं। अने तेवा आपणे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई ने आपणे સતત નમન કરીએ છીએ। અહીં આપણો આ પાઠ પૂરો થાય છે। અહીં શબ્દાર્થ આપેલા છે ઈરાદા, વિચાર, સંકલ્પ, લિફાફા, કાગજ કી વહ, ચોકર, થેલી જિસકે ભીતર ચિઠ્ઠી યા કાગજ પત્ર રખ કર ભેજા જાતા હૈ, ઢેરો, બહુત, જ્યાદા, અધિક, લેસ, સુસજ્જિત, અનુસંધાન, આવિષ્કાર, ખોજ, સંશોધન, ઉપાધિ, પ્રતિષ્ઠા, સૂચક પદ, કિતાબ, અભ્યાસ। દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દ સમજૂતી અને અભ્યાસ લખવાનો છે। પ્રશ્ન 1, નિમ્નલિખિત પ્રશ્નો કે મૌખિક ચર્ચા કીજીએ, અહીં તમારે મૌખિક ચર્ચા કરવાની છે। પ્રશ્ન 2, ઇસ પાઠ કો ધ્યાનપૂર્વક પઢતે હુએ વિક્રમ સારાભાઈ કે બચપન કી ઘટના અપને શબ્દો મેં લિખીએ। વિક્રમ સારાભાઈની જે બચપનની ઘટના છે, બાળપણની ઘટના તમારે લખવાની છે। પ્રશ્ન 3, નિમ્નલિખિત શબ્દો કે અર્થ શિક્ષક છાત્ર સે પૂછેંગે और छात्र शब्दकोश के अर्थ ढूंढकर उत्तर देने के लिए अपना हाथ खड़ा करेंगे। अहीं आपेलु छे गाथा, गाथा एटले कथा, प्रतीक चिह्न, विक्रम वीरता एना अर्थ लखवाना छे। तक्षशिला, उसके बाद केब्रिज, इंग्लैंड का एक विश्वविद्यालय, भौतिक, संसारिक, अंतरिक्ष, आकाश, प्रयोगशाला, वह स्थान जहां विज्ञान संबंधी प्रयोग किए जाते हैं, इंटरनेशनल, अंतरराष्ट्रीय, मृत्यु, मरण, ऊर्जा, शक्ति, युवा, युवक, उत्कृष्ट, श्रेष्ठ, स्मारक, स्मृति चिन्ह, पुरस्कार, इनाम, हवाई, काल्पनिक, हवाई से संबंधित, ये रीते तमारे विद्यार्थी मित्रों लखवाना छे। प्रश्न 4, शब्दार्थ में निर्देशित शब्दों का वाक्य में प्रयोग कीजिए। હવે શબ્દાર્થમાં જે શબ્દ આપેલા છે એને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। અહીં ઉદાહરણ તરીકે ઈરાદા, હમારા ઈરાદા હંમેશા બુલંદ હોના ચાહીએ। લિફાફા, લિફાફે કે ઉપર પિતાજી કા નામ હૈ। ढेरो, दीपावली पर ढेरों मिठाइयां बिकती है। लेस, हमारे पाठशाला में वैज्ञानिक उपकरणों से लेस एक प्रयोगशाला है। अनुसंधान, वैज्ञानिक अनुसंधान में लगे रहते हैं। उपाधि, मैं भारत रत्न की उपाधि पाना चाहता हूँ। ये देते हैं प्रश्न 4 लखवानो छे। प्रश्न 5, दूरदर्शन એટલે કે ટીવી देखना लाभदायी है या हानिकारक, क्यों, कारण सहित तर्क दीजिए। ये तुम्हारे तुम्हारे लिए लिखवानो रहेशे। अहीं छे 7, प्रश्न 1, कोष्टक में दिए गए शब्दों को उदाहरण के अनुसार बल्ले पर इस तरह रखो जिसे अर्थपूर्ण वाक्य बने। अहीं उदाहरण तुम्हारे आपेलु छे, भारतीय अनुसंधान केंद्र का गठन किया है,
એટલે તમારે અહીંયા લખવાના છે વિક્રમ સાયકલ પર કલાબાજિયા કરતે થે યહ બાલક બડા હોકર યશસ્વી બનેગા ડોક્ટર વિક્રમ ને ભારત કે વિકાસ મે ઉત્કૃષ્ટ યોગદાન કિયા હૈ એટલે તમારે વાક્ય લખવાના છે પ્રશ્ન મે નિમ્નલિખિત એકવચન શબ્દો કા બહુવચન બનાકર વાક્યો મે પ્રયોગ કીજીએ અહીંયા ઉદાહરણ આપેલું છે લડકા લડકે કિતાબ અહીંયાનું વાક્ય બનાવવાનું છે વાક્ય પ્રયોગ બાજુમાં આપેલો છે તમારે લડકા તો લડકે અહીંયા મેં વાક્ય પ્રયોગ આપેલો છે લડકા મેદાન મે ખેલ રહા હૈ લડકે મેદાન મે ખેલ રહે હૈ એવી રીતે તમારે બીજું પણ વાક્ય બનાવીને લખવાનું છે પ્રશ્ન ત્રણ નિમ્નલિખિત પરિચ્છેદ કા માતૃભાષા મે અનુવાદ કીજીએ અહીં તમારે હિન્દીમાં આપેલું છે એનો તમારે માતૃભાષા એટલે આપણી માતૃભાષા કહીએ છીએ ગુજરાતી તો આ તમારે ગુજરાતીમાં લખવાનું છે વહ કેવલ ઉચ્ચ કોટી કે વૈજ્ઞાનિક હી નહીં થે કે તેઓ ફક્ત ઉચ્ચ કોટીના વૈજ્ઞાનિક જ ન હોતા બલ્કે વ્યવસ્થાઓ કે બાવજૂદ કલા શિક્ષણ વ સમાજ કે લીએ પર્યાપ્ત સમય નિકાલ લેતે થે પરંતુ કામમાં વ્યસ્ત રહેવા છતાં કલા શિક્ષણ તથા સમાજ માટે પૂરતો સમય કાઢી લેતા હતા ઉનકે હી પ્રયાસો સે અમદાવાદ મે લોક વિજ્ઞાન કેન્દ્ર એવ નહેરુ વિકાસ સંસ્થાન કી સ્થાપના હુઈ કે તેમના જ પ્રયત્નોને લીધે અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર અને નહેરુ વિકાસ સંસ્થાનની સ્થાપના થઈ યહાં વહ જનસામાન્ય કી વિજ્ઞાન કે પ્રતિ રુચિ જાગૃત કરને કે લીએ કાર્ય કરતે રહે અહીં તેઓ સામાન્ય માણસની વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગૃત કરવા માટે કાર્ય કરતા રહ્યા તમારે દરેક વિદ્યાર્થી નોટબુકમાં શબ્દ સમજૂતી અભ્યાસ અને સ્વાધ્યાય લખવાનું છે અહીં છે ભાષા સજ્જતા ભાષા સજ્જતા પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટબુકમાં લખવાની રહેશે પઢીએ ઓર સમજીએ યહ કિતાબ કોકિલા કી હૈ યહ નીચે લીટી કરેલી છે તમારે રેખાંકિત કરેલી છે તો નિશ્ચય વાચક સર્વનામ છે નિશ્ચય વાચક સર્વનામ કહેવાય એને લડકા ગેંદ સે ખેલ રહા હૈ તો તમે પણ જાતે વિચારી શકો છો કે અહીંયા શું આવશે મેં તમને આગળ જે સમજાવ્યું એવી જ રીતે તમારે અહીં લખવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ નિશ્ચય વાચક સર્વનામ છે અને અનિશ્ચય વાચક સર્વનામ છે નિશ્ચય વાચક સર્વનામે દો પહેલે વાક્ય મે નિશ્ચયતા હોતી હૈ અતઃ જિસ સર્વનામ કે દ્વારા કિસી પાસ યા દૂર કી વ્યક્તિ વસ્તુ યા વ્યક્તિ કા નિશ્ચિત રૂપ સે બોધ કરવાયા જાય ઉસે નિશ્ચય વાચક સર્વનામ કહેતે હૈ જૈસે મે કહ્યું તમને અહીંયા યહ આપેલું છે અહીંયા ઉદાહરણ છે જૈસે યહ વહ અનિશ્ચિત વાક્ય સર્વનામ અનિશ્ચિત વાચક સર્વનામ તીસરે ઓર ચોથે વાક્ય મે અનિશ્ચિતતા હૈ અતઃ કિસી વ્યક્તિ યા વસ્તુ કા નિશ્ચય ન હો તબ અનિશ્ચય વાચક સર્વનામ હોતે હૈ હોતા હૈ જૈસે કોઈ કુછ અહીંયા તમારી યોગ્યતા વિસ્તાર છે વાંચવાનો છે અને ભાષા સજ્જતા દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાનું છે પાઠ આપણો પૂરો થાય છે પાઠ છ નો હોમવર્ક છે શબ્દાર્થ અભ્યાસ સ્વાધ્યાય અને ભાષા સજ્જતા દરેક વિદ્યાર્થીઓએ હિન્દીની નોટબુકમાં લખવાનું છે આવજો મિત્રો